बालासिनोर में सामूहिक धर्म परिवर्तन किस्सो सामे आव्यो कि जेमां एक होटल में 45 लोकोए धर्म परिवर्तन कर्यु छे। आ 45 लोकोए हिंदू धर्म छोड़ी बौद्ध धर्म ने अंगीकार कर्यो। बौद्ध धर्मना पंचशील आदर्शोथी प्रभावित थई तेमणे बौद्ध धर्म अपनाव्यो छे। पोरबंदरथी आवेला धर्मगुरु द्वारा आ धर्म परिवर्तन करावायुं। बालासिनोर, नड़ियाद अने पंचमहालना 45 जेटला लोकोनुं धर्म परिवर्तन थयुं छे। सामाजिक समानता अने जे डॉक्टर बाबा साहेब आंबेडकरे हिंदू धर्म ने त्याजीने जे बौद्ध धर्म अंगीकार कर्यो अने एमणे वर्षो सुधी अभ्यास कर्यो अने एमणे कर्या पछी अमने एम लाग्युं कि उत्तम धर्म बौद्ध धर्म छे अने ए अमारा बाप गणाय छे। हवे ए अनुसंधानमां ए उत्तम अभ्यास कर्या पछी एमणे जे निचोड काढ्यो ए कारणोसर अमने पण आ पंचशीलना नियमों के चोरी नहीं करवी, हत्या नहीं करवी, व्यभिचार नहीं करो, दारू नहीं पीरो, जूठू नहीं बोलू, जे पंचशीलो छे तो उत्तम छे अने ए आदर्शों ने अमने योग्य लाग्या एना कारणे अमारे आ हिंदू धर्म माथी बौद्ध धर्म तरफ। तो आ समग्र मामले વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા ઉપેન્દ્ર। ઉપેન્દ્ર, આખરે ધર્મ પરિવર્તનની વાત સામે આવી છે, આખરે કયા કારણોને આધીન આ ધર્મ પરિવર્તન થયું છે, શું આ મામલે કોઈ કાર્યવાહી છે ખરી? આપણે જણાવ્યું કે પોરબંદરથી આવેલા ધર્મગુરુ દ્વારા આ ધર્મ પરિવર્તન કરાવાયું હતું કે જે બાલાસિનોર, નડિયાદ અને પંચમહાલના 45 જેટલા લોકો હતા અને તેમનું આ ધર્મ પરિવર્તન એક હોટલમાં કરાયું છે। પંચશીલના આદર્શોથી પ્રભાવિત આ લોકો હોવાનું કહેવાય રહ્યું છે અને તેને જ લઈને બાલાસિનોરમાં આ સામૂહિક ધર્મ પરિવર્તનનો કિસ્સો સામે આવ્યો છે। 45 જેટલા લોકોએ આખરે પંચશીલના આદર્શોથી પ્રભાવિત થઈને બૌદ્ધ ધર્મ અપનાવી લીધો અને આપણે જણાવીએ કે હોટલની અંદર આ સમગ્ર એક આયોજન કરાયું હતું કે જ્યાં એક સાથે 45 લોકોએ હિન્દુ ધર્મ છોડ્યો અને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો। ભૂપેન્દ્ર જોડાયેલા છે, ભૂપેન્દ્ર આખરે શું વધુ વિગતો મળી રહી છે આ સમગ્ર ધર્મ પરિવર્તનનો જે મામલો સામે આવી રહ્યો છે? પોરબંદર થી આવેલા ધર્મગુરુ દ્વારા બાલાસિનોર, ખેડા, નડિયાદ અને પંચમહાલના 45 જેટલા હિન્દુ ધર્મના વિરોધ કરી બૌદ્ધ ધર્મ અપનાવાયો છે, જેમાં લગભગ 45 જેટલા હિન્દુ ધર્મથી બૌદ્ધ ધર્મમાં માનવ એક સમાન સૂત્ર હેતુથી ધર્મ પરિવર્તન કરવામાં આવેલું છે। જ્યારે આ વિશે એમને કલેક્ટર સાહેબને પણ અરજી કરેલી છે એવું જણાવ્યું છે। આભાર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે એક સાથે આ 45 લોકોનું ધર્મ પરિવર્તન આ વખત માટે કલેક્ટરને એક અરજી અપાય છે અને આ સમગ્ર મામલે આખરે શું વિગતો બહાર આવે છે તે જોવું રસપ્રદ બની રહેશે। પણ હિન્દુ ધર્મ છોડીને પંચશીલના આદર્શોથી પ્રભાવિત એવા 45 લોકોએ એક સાથે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો, જેનું સમગ્ર આયોજન એક હોટલમાં કરાયું અને ધર્મગુરુ અહીં પહોંચ્યા હતા અને તેમણે એક સાથે 45 લોકોને બૌદ્ધ ધર્મ અંગીકાર કરાવ્યો હતો। અને બાલાસિનોરમાં આ સામૂહિક ધર્મ પરિવર્તન થયું છે તેને હવે એક અરજી પણ થઈ છે, જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે શું કાર્યવાહી થાય છે। તો વિશ્વ હિન્દુ પરિષદના નેતા અશોક રાવલ આપણી સાથે જોડાયા છે। અશોકભાઈ, આખરે ધર્મ પરિવર્તનનો ફરી એકવાર આ સમગ્ર મામલો સામે આવ્યો છે, શું આ પ્રકારના મામલાઓ પર રોકથામ ન થઈ શકે? હેલો જી અશોકભાઈ, ધર્મ પરિવર્તનનો સમગ્ર મામલો આવ્યો છે, 45 લોકોએ હિન્દુ ધર્મ છોડી પંચશીલના આદર્શોથી પ્રભાવિત થઈને બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે, બાલાસિનોરની આ સમગ્ર ઘટના છે, શું આ પ્રકારના મામલાઓ પર રોકથામ લાગી શકે? બિલકુલ લગાવી જોઈએ। આ પ્રકારના જે ધર્માંતરણ થઈ રહ્યા છે એ એક ખોટી પદ્ધતિ બહાર પડી રહી છે અને હિન્દુ ધર્મને કોઈ ને કોઈ રીતે અવરોધવા માટે આ પરિવર્તન થઈ રહ્યું છે અને મંજૂરી વગર પણ આ રીતે હોટલોની અંદર ધર્મ પરિવર્તન કરાવવું એ કોઈ પણ ધાર્મિક નેતાઓને કહેવાના એને શોભતું નથી, એટલે આ પ્રકારે કરવું એ યોગ્ય નથી। અને બૌદ્ધ ધર્મ એ તો સામાન્ય રીતે હિન્દુ ધર્મનો ભાગ જ છે। ખાસ કરીને આ પ્રકારની જયારે ઘટનાઓ સામે આવતી હોય છે, કઈ પ્રકારની કાર્યવાહી વીએચપી કરતું હોય છે, કઈ પ્રકારની ગતિવિધિઓને તેજ કરાતી હોય છે? એટલે અમારી પાસે જયારે ધર્માંતરના અત્યાર સુધીમાં કેટલા બધા કેસો આવે છે એ બધા કેસોની અંદર અમે તરત જ એનો એક્શન લેતા હોય છે અને રોકવાનો પ્રયત્ન કરતા હોય છે અને જે લોકો ઘણી વખત શું છે ગેરમાર્ગે દોરાતા હોય છે
એમને ખબર પણ નથી હોતા અથવા કોઈને લાલચ અને પ્રલોભનના કારણે આવા ધર્માંતરણ કરાવતા હોય છે. જયારે એમને સાચી સ્થિતિ ખબર પડતી હોય છે ત્યારે તરત જ એમાંથી એ લોકો પાછા પણ આવતા હોય છે. આવા અસંખ્ય કેસોમાં અમે ધર્મ પરિવર્તન કરતા લોકોને પાછા પણ લાવ્યા છીએ. અને એક વસ્તુ એવી સમજવાનું કે કોઈ પણ માણસે પોતાનો ધર્મ કોઈ પણ કાળે બદલવો જોઈએ નહીં. એ ગીતામાં પણ કીધું છે ભગવાન શ્રી કૃષ્ણએ કે અમે મોત આવે તો પણ પોતાનો ધર્મ બદલવો નહીં જોઈએ, છતાં લોભ અને લાલચ અને આવા ષડયંત્રો કરવા વાળા આ રીતે ધર્માંતર કરાવતા હોય છે, એ રોકવા જોઈએ અને સરકારે પણ એની સામે એક્શન લેવા જોઈએ. આભાર અશોકભાઈ. તો આખરે વીએચપીના નેતા અશોક રાવલ સ્પષ્ટપણે માની રહ્યા છે કે લોભ લાલચમાં આવીને જે લોકો આ પ્રકારના ધર્મ પરિવર્તન કરાવતા હોય છે તેની સામે ચોક્કસપણે લાલ આંખ થવી જરૂરી છે અને વીએચપી આ પ્રકારના ધર્મ પરિવર્તનને રોકવા માટે એક મહત્વપૂર્ણ કામગીરી કરી રહી છે અને અનેક લોકોને મિસગાઈડ કરનાર લોકોથી સાવચેત પણ તેઓ કરતા રહે છે.